ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ દોસ્ત વિશુ વ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના ડે 4 ની વાત કરીએ તો આજે સવારે ઉઠતા વેત જ વર્કેશન હતું. 6 કલાક વર્ક કર્યું, 6 કલાક વર્ક કરીને આપણે સાંજે નીકળી ગયા છીએ અત્યારે બાઈસરણ જવા માટે. બાઈસરણનો રસ્તો અહીંથી ઓલમોસ્ટ 9 કિલોમીટર દૂર છે. આપણે જવાના છીએ 9 કિલોમીટર લોંગ જવાનું છે. આવી રીતે ઘોડા ઉપર બેસીને જવાનું છે. જોઈ લો, જેવી રીતે અમે જોઈ શકો છો, અમે ઘોડા ઉપર બેસીને જઈએ છીએ બાઈસરણ. બહુ સરસ મજાની જર્ની છે. પ્રાઇઝ આઈના તમને હું કહું ને ઘોડાના, તો 1500 રૂપિયા અમારા લીધા છે પર ઘોડો. અને હવે જઈએ છીએ ઉપર. હિલી ક્લાઇમ્બિંગ આવી ગઈ છે, હું તમને દેખાડું છું અહીં હિલી ક્લાઇમ્બિંગ કેવી છે. અને જઈએ બાઈસરણ ને જોઈએ કે કેવી મજા આવે છે. આજે અલગ જ એક્સપિરિયન્સ લઈએ છીએ. જોઈ લો, હા. તો ગાઈઝ, આ ઘોડાનું નામ છે તુફાન, આ ઘોડાનું નામ છે રાજા, આગળ છે બહાદુર. આ 3 ઘોડા છે અમારા, અમે આ 3 દોસ્તાર છીએ. અને જો આ બધી વાદીઓમાંથી અમે ઘોડામાં જઈ રહ્યા છે. જો કેવી સરસ મજાની વાદી છે આ સાઈડ, જો આ સાઈડ પણ સરસ મજાની વાદી છે. સૌથી છેલ્લે મારો ઘોડો છે અને આગળ બીજા ટુરિસ્ટ છે અને બીજા બે મારા ભાઈબંધ છે. જોઈ લો, બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. જોઈ લો, પૂરા પહેલગામ યહાં પે આપકો દિખ જાયેગા. યે રાજા હિન્દુસ્તાની વાલા પરદેસી પરદેસી વાલા. જો ગાઈઝ, વ્યૂ દેખો, આ જગ્યા છે પરદેસી પરદેસી જાના નહીં મુજે છોડ કે જાને કા મન ભી નહીં કર રહા મેરે કો ભાઈ. નહીં જાવા, બહુત અચ્છી જગ્યા હૈ. હા તો ગાઈઝ, મેઇન એન્ટ્રી પોઈન્ટ આવી ગયો છે. અહીંથી છે ને 5 કિલોમીટર દૂર છે બાઈસરણ વેલી. અને જોઈ લો, હવે અમે એન્ટર થઈ ગયા છીએ. અમારી સાથે ટોટલ 1, 2, 3, 4 અને 5 ઘોડા છે. જુઓ, બહુ જ મજા આવી રહી છે. દેખો ભાઈ લોગ, દેખો યે, દેખો ક્યા વ્યૂ હૈ. ઓર આ વ્યૂ ની સાથે અમે આવી રીતે હાલીને જઈ રહ્યા છીએ. જો 1, 2 અને અમર 3. અને જો વાહ, રેડી યહાં, જો આવી રીતે રસ્તા કેવા સરસ છે બાઈસરણ ના જોરદાર. કટોકટ આલે ઘોડો, બીક લાગે મને. હા તો ગાઈઝ, આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. પેલા જે તમે રસ્તો જોવો છો ને, આ જો અહીંનો એન્ટ્રી પોઈન્ટ છે. ચાલો આપણે જઈએ અંદર. અને આ જો પેન્ટ ની તો જે હાલત ખરાબ થઈ છે ને કીચડ ના લીધે, જો તો અહીંયા જયારે પણ આવો ને ત્યારે કપડાનું ખાસ ધ્યાન રાખજો. બાકી તમારી જો આ હાલત થવાની છે અહીંયા કીચડ વાલી. ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ બાઈસરણ વેલી, બહુ સરસ મિની કાશ્મીર કહેવામાં આવે છે. તો ચાલો હવે જઈએ ની અંદર અને જોઈએ અંદર કેવો વ્યૂ આવે છે. ફાઇનલી પહોંચી ગયા છે. જો ગાઈસ, આવી હાલત છે બૂટ ની બધી ના કીચડ ના લીધે. ચાલો હવે જઈએ છીએ અંદર. અહીંયા એન્ટ્રી ટિકિટ અડલ્ટ ની છે ને 30 રૂપિયા છે. તો 3 એન્ટ્રી ટિકિટ લેશે અંકુશભાઈ. અંકુશભાઈ 3 ટિકિટ લે લો. અંકુશભાઈ 3 ટિકિટ લેશે અને આપણે જઈશું અંદર. ધીમે ધીમે જઈએ અંદર ને જોઈએ, પણ બહુ હાલત ખરાબ થઈ છે કીચડ ના લીધે. તો ચાલો હજી જઈએ અંદર. જોઈ લો, આ સરસ મજાની વેલી છે બાઈસરણ વેલી, મિની સ્વિટ્ઝરલેન્ડ. જોઈ લો મિની સ્વિટ્ઝરલેન્ડ. હજી આપણે વચ્ચે ગ્રાઉન્ડ માં જઈને જોઈએ કેવો નજારો આવે છે. આપકો બહુત બહુત શુક્રિયા 3 ટિકિટ કે લીએ. તો ચલો ચલતે હૈ અંદર વેલી મે. ભાઈ દેખો, બહુત સહી વેલી હૈ. જો જોરદાર જગ્યા છે. અમારા ઘોડા ભાગ તો નહીં જાયેગા? નહીં નહીં, જો મસ્ત જગ્યા છે. ચાલો જી આપણે અંદર જઈએ જ છીએ, મોજ આવશે. ભાઈ બાબા, તુજે લગ રહા કીચડ માં લોટ પે આ રહા ભાઈ. રાઈડિંગ તો મેં નહીં કી, તમને તો આરામ આરામ સે. ચલો હા તો ગાઈસ, ધીમે ધીમે જઈ રહ્યા છીએ. એ વાલી તો ગઈ ભાઈ. હા તો ગાઈઝ, એક્ઝેક્ટ વચ્ચોવચ આવી ગયા છીએ ને તમને 360 વ્યૂ આપીએ છીએ. જો 360 વ્યૂ, કેવો સરસ મજાનો 360 વ્યૂ છે. અહીંયા ઘણી સારી સારી એક્ટિવિટી કરવા જેવી છે. ઝીપલાઈન છે, પછી બલૂનમાં છે, બલૂન રાઈડ કરવી તો બલૂન રાઈડ છે. આ બાજુ ખાવા પીવાની પણ સારી સારી જગ્યા છે. ખાવું પીવું હોય તો તમે ખાઈ પી શકો છો. પણ જોઈ લો આ 360 વ્યૂ, આ વેલીનો બહુ જ સરસ મજાનો વ્યૂ છે. વેલીનો 360 વ્યૂ ગજબ વ્યૂ છે. મારા ફ્રેન્ડ્સ છે એને લગભગ ઓલું બલૂનવાળું કરવું છે, એટલે એ લોકો લગભગ બલૂનમાં જશે. પરંતુ આપણી એક કોઈ એક્ટિવિટી કરવાની ઈચ્છા નથી, નથી ઝીપલાઈન કરવું કે આપણે કાંઈ નથી કરવું. બસ આપણે આ ઇન વાદીઓમાં ટકરા ચૂકે છે અને એન્જોય કરવા આવ્યા છીએ.
અને આયા જ મોજ કરશું. હા તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે બાઈસરન વેલી, અને જુઓ કેવો સરસ મજાનો નજારો છે ભાઈ, ગજબ નજારો છે. અને તમે પાછળ જો આખી તમે મિનિ સ્વિઝરલેન્ડ કહેવામાં આવે છે, કેમ કે તમે સ્વિઝરલેન્ડમાં આવી ગયા હોય એના જેવું તમને લાગે છે. બહુ જ ઠંડી અને સારી જગ્યા છે, તમે અહીંની હવાને પણ ફીલ કરી શકશો. બહુ જ સરસ જગ્યા છે, બહુ તમને અહીંયા મજા આવશે. અહીંયા કશ્મીર આવો તો એક વખત વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કીચડ ને એવું બધું છે, તમારે એટલું સહન કરવું પડશે, પણ બહુ જ સરસ જગ્યા છે. ચાલો જઈએ હવે આગળ ને જોઈએ કે બીજી કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો ગાઈસ તમને શોપિંગ માટે આવી નાની નાની દુકાન પણ મળી જશે, લેડીઝના ડ્રેસ મળી રહ્યા છે અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ પેલું બલૂન છે ને ત્યાં બલૂન રાઈડ કરવા માટે. અંકુશ વો સાહેબ ચલ દે ચલ ને, બલૂન કા પૂછ લેતે પેલા તો અહીંયા પૂછ લે, તો ચલો અહીંયા પૂછ લેતે. તો જઈએ છીએ બલૂન રાઈડનું પૂછવા માટે. બલૂન રાઈડ કેવી છાય છે જોઈ લો. આવી રીતે બલૂનમાં તમારે અંદર બેસીને આખે આખું અંદર ગોળ ગોળ ફરાવે છે, તમને જેને ફરવું હોય એ ફરી શકે છે. જો અંદર કોઈક છે તો ખરા અત્યારે. અને જો આખી વેલી ગજબ ગજબ વેલી છે ભાઈ, જોરદાર નજારો છે. જોઈ લો આખો નજારો, સરસ મજાનો નજારો છે. અહીંયા પબ્લિક આવી જો આવી રીતે છે ને, જો અહીંયા શૂઝ પહેરીને પણ તમે આવી શકો છો. જો હા બેને જેવા શૂઝ પહેર્યા છે ને એવા શૂઝ પહેરીને આવવાના, જેનાથી તમારે આવો હાલ ન થાય. જો આ અમારો 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 હાલ આવો થયો છે અત્યારે. ચાલો પૂછીએ ભાવ, પછી બચ્ચો કા નહીં પૂછ લે. નહીં નહીં દેખ લે, ઓલી ટ્રે હોય ને એ જાય છે. આવી રીતે તમે અહીંયા જીપલાઈન કરી શકશો. જોઈ લો આ જીપલાઈન જાય છે આખે આખી, અહીંથી તમે જઈને જીપલાઈન કરી શકો છો. આખા જીપલાઈનનો ચાર્જીસ અરાઉન્ડ 650 રૂપિયા છે, અને આવી રીતે તમે જીપલાઈન કરી શકો છો. હા તો ગાઈઝ આવી સરસ મજાની વેલીમાં આવ્યો હોય ને અહીંથી કાંઈ ખાઈને ન જાય તો કેમ હાલે. આ છે અહીંના ફેમસ પકોડા, અને આ સામે છે આ સરસ વાદી, અને હવે આપણે ખાશું આ પકોડા. તો ચાલો એન્જોય કરીએ. હા તો ગાઈઝ હવે અહીંયા આપણે વિઝિટ કરી લીધી છે આખી બાઈસરણ વેલી, અને હવે આપણે જઈએ છીએ પાછા આપણી હોટલે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અહીંયા સુધી આવી ગયા તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો, અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. બાય 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 બાય. હા તો ગાઈઝ અહીંથી ઉપર ચડવાનું છે. જો આવી રીતે આ જો આમ ઉપર ચડીને જાય છે, હવે આપણે ચડશું ઉપર. ઉપર ચડીને જાશું, જોઈ લે ઉપર આટલા લોકો જાય જ છે. તો ચાલો હવે ઉપર જઈએ અને ઉપર ચડીએ.